પેટની ચરબી આપણે ઘટાડવા માટે સૌથી પહેલા એક તો આપણું માઇન્ડસેટ બહુ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું સુરતના જાણીતા ડોક્ટર એવા જયેશ વાઘાણી સાથે મોટાપા પર. મોટાપાથી અનેક લોકો હાલ પીડાઈ રહ્યા છે. યુવા જનરેશન હાલ મોટાપાનો શિકાર બની રહી છે અને આને કારણે અનેક લોકોને તંદુરસ્તીમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોટાપો એટલે શું તે વિશે આપણે અહીં વાત કરીએ અને મોટાપો ઘટાડવા માટે આપણે શું શું કરી શકાય તે વિશે વિગતે ચર્ચા કરીશું. જી સર, મોટાપો એટલે શું? નમસ્તે, હું ડૉક્ટર જયેશ વાઘાણી, ન્યુટ્રિશન એન્ડ હેલ્થ કન્સલ્ટન્ટ. તો સરસ વાત કરી કે મોટાપા એટલે શું. અત્યારની જે આપણી સિચ્યુએશન જે જોઈએ એ કન્ડિશનમાં તમે જુઓ ને તો આજે લોકોને ધીમે ધીમે જે ફેટ જે છે એ ચરબીની માત્રા વધવા મળી. કોઈને તમે જુઓ તો હાથના ભાગે, કોઈને પગના ભાગે, સાથળના ભાગે, તો કોઈને પેટના ભાગે જરૂર કરતાં ચરબી છે જે વધવા મળી છે. અને આ જે વધારાની ચરબી જે છે જેને આપણે મોટાપા કહીએ, અને એની અંદર આપણે ખાસ કરીને જોઈને તો બેલી ફેટ, જેને આપણે સાદી ભાષામાં એવું કહીએ કે ફાંદ, આ જે સમસ્યા છે આજે સૌથી વધારે જે વધવા મળી છે. અને એને લીધે આપણને ઘણા બધા ફ્યુચરમાં જે છે એ પ્રોબ્લેમ થવાની શક્યતા પણ થતી હોય છે. આ સાથે જ હાલના સમયમાં લોકો વેટ લોસ કરવા માટે અનેક ઘરેલું નુસખાઓ અપનાવી રહ્યા છે સોશિયલ મીડિયા પરથી જોઈને. તો આ વિશે તમે શું કહેશો? ઘણીવાર લોકો વેટ લોસ કરવા માટે કંઈક તો જાતે પ્રયત્ન કરતા હોય, અથવા તો એમના કોઈ મિત્રો જે છે એમના સજેશન પ્રમાણે કરતા હોય છે. કોઈ લીંબુ પાણી પીતા હોય, કોઈ મમરા ખાતા હોય, અથવા ભૂખ્યા રહેતા હોય, અથવા તો કોઈ સલાડ લેતા હોય. પણ મારું એવું કહેવું છે કે હંમેશા તમે જે સમસ્યા છે ને તો એ ફિલ્ડના એક્સપર્ટ સાથે તમે ડિસ્કસ કરો, કેમ કે એ તમને જે તમારા પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમનું તમને પરફેક્ટ સોલ્યુશન આપશે. તો એવું નથી કે તમે એનાથી સારું નહીં કરી શકો, પણ જે તમારે સારી રીતે પરફેક્ટ કરવું છે ને તો એ તમને સારી રીતે ગાઈડન્સ આપશે. આપણું પેટ એ આપણા સ્વાસ્થ્ય માટે મોટું મહત્વ ધરાવતું હોય છે. તો પેટ વધવાથી શું શું તકલીફો તંદુરસ્તીમાં પડે છે? પેટ વધવાથી જોઈએ તો સૌથી પહેલા કે વધારાની જે ચરબી છે, તો આપણે અત્યારના જેટલા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે અને એમાં કરીને ખાસ કરીને જે આપણી જીવનશૈલીને લીધે જે ઊભા થયેલા રોગ છે, જે ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ, આ બધા જ પ્રોબ્લેમ છે, જોઈન્ટના પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ, તો આ બધા જ પ્રોબ્લેમ જે છે એ આપણે વધારે પડતું જે ચરબી એટલે કે મોટાપાને લીધે ઊભા થાય છે. તો ઘણીવાર આપણે શરૂઆતમાં જ્યારે પ્રોબ્લેમ નહીં હોય ત્યારે આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોય, કેમકે આ ચરબી છે મોટાપા એ રાતોરાત નથી વધી જવાનું, એના માટે ટાઈમ લાગવાનો છે. અને એ જ્યારે ટાઈમ લાગે ત્યારે અંદર આપણે ધીમે ધીમે બીજા રોગોને આમંત્રિત પણ કરતો હોય છે. તો હંમેશા શરૂઆતના સ્ટેજમાં આપણે ઇગ્નોર કરવાની બદલે આપણે એક્શન લેવાની જરૂર છે, ત્યાંથી આપણે એનાથી બને એટલું જલ્દી આપણે એનું સોલ્યુશન લઈ શકીએ. ઘણા લોકોને એવો પ્રશ્ન મૂંઝવતો હોય છે કે મારું વજન ઘટ્યા પછી હવે નથી ઘટતું, એટલે કે સ્ટેબલ થઈ ગયું છે. અને ઘણા લોકોને એવો પણ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે વજન ઘટ્યા પછી ફરીથી વધી રહ્યું છે. તો આ માટે તમે શું કહેશો? આપણને ઘણીવાર એવું ફીલ થાય છે કે સપોઝ કે 5 kg વેઇટ લોસ કર્યું, 10 kg વેઇટ લોસ કર્યું, અને એ કર્યા પછી આપણું વેઇટ જે છે અમુક સમય માટે સ્ટક થઈ જતું હોય છે, એટલે કે લોસ થતું બંધ થતું હોય છે, જેને આપણે પ્લેટો સ્ટેજ કહેવાય. અને આ સ્ટેજમાં મોટાભાગના લોકો ત્યાંથી પાછા વયા જાય છે, ત્યાંથી એ લોકો સ્ટોપ કરી દે છે. આ એક મોટામાં મોટી મિસ્ટેક કરતા હોય છે. તો આ સ્ટેજ જે છે એ આવતું જ હોય છે, પણ આ સ્ટેજની અંદર બસ એક વસ્તુ આપણે ધીરજ રાખવાની હોય છે, જે પણ આપણે કાર્ય કરીએ છીએ ને એ કન્સિસ્ટન્સી સાથે, જે પણ તમારી ફૂડ હેબિટ છે, જે તમે લાઇફસ્ટાઇલ, જે તમે એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી, તમારું બેલેન્સ ડાયટ, આ દરેક વસ્તુ જે છે આપણે કન્ટિન્યુ અને કન્સિસ્ટન્સી સાથે રાખવાનું છે. અને બીજું કે આપણું એકવાર વેટ લોસ થયા પછી ફરીથી વધવાનું એક જ કારણ કે સપોઝ કે તમે જે રસ્તે ગયા અને તમને ખબર પડી એ રસ્તો તમારા માટે ગલત છે, તો આપણે શું કરીએ છીએ કે ત્યાંથી યુટર્ન લઈએ છીએ. તો સેમ આપણે એકવાર વજન વધ્યા પછી યુટર્ન લીધો અને આપણું વેટ લોસ માટેનું આપણે ડિસિઝન પણ લીધું અને વેટ લોસ પણ થયું. પણ જ્યારે એકવાર વેટ લોસ થઈ જાય પછી ફરીથી પાછા એ જ જીવનશૈલી, એ જ ફૂડ હેબિટ અપનાવી છીએ જે પહેલાં અપનાવતા હતા, અને એમને લીધે થાય કેવું કે ફરીથી આપણું વજન વધવા મળે. કેમ કે આપણને એવું લાગે કે એકવાર વેઇટ લોસ કર્યા પછી
હવે આ વસ્તુની કોઈ કેર રાખવાની જરૂર નથી અને એમને લીધે ફરીથી પાછું વજન આપણું વધવાની શરૂઆત થાય છે. બાળકોમાં ફાંદ વધવાના કેસો સામે આવે છે ખરા, અને સાથે જ ફાંદ વધવી એ વારસાગત હોઈ શકે? યસ, તમે જુઓ તો આજે બાળકોની અંદર પણ ઓબેસિટી જોવા મળે છે. લગભગ એક સર્વે અનુસાર 34 મિલિયન બાળકો કે જે 5 વર્ષથી નાના છે કે જેમાં મોટાપા આજે ઓબેસિટી જોવા મળે છે. એનું એક જ રીઝન્સ કે આજે તમે જુઓ કે પહેલા બાળકો હતા ને એ આઉટર ગેમ રમતા હતા, અને અત્યારના બાળકો તમે જુઓ ઇન્ડોર. તમે કદાચ એને પૂછશો ને 10 ગેમના નામ તો બધી જ ઇન્ડોર ગેમના નામ બોલશે. શું કામ? કે એ આઉટર ગેમ ઉપર ફોકસ નથી કરતા. સેકન્ડ, ફૂડ. તમે જુઓ તો નકરું જંક ફૂડ, પેકેટવાળા ફૂડ, હાઈ કેલરીવાળા પ્લસ ચોકલેટ કેન્ડી એના ઉપર વધારે ફોકસ કરે છે. તો આ બધા જ ફૂડને લીધે એક તો કેલરી વધારે જાય છે અને બીજું શરીરને જોઈને એ પોષક તત્વો નથી મળતા. એટલે આ કન્ડિશનને લીધે આજે બાળકોમાં તમે જુઓ ને તો દિવસે ને દિવસે મોટાપા છે એ કેસ વધતા જાય છે. પેટની ચરબી ઘટાડવામાં કસરત અને ડાયટનું શું મહત્વ રહેલું છે? ઘણીવાર આપણને એવું લાગે કે હું એક્સરસાઇઝ કરું છું અથવા તો હું જીમ જાઉં છું તો મારે કોઈ વસ્તુની જરૂર નથી. એવું નથી હોતું. એક્સરસાઇઝ નો ડાઉટ એનો રોલ છે 30%, પણ 70% રોલ છે ને એ તમારી ફૂડ અને ફૂડ હેબિટનો છે. તો એના માટે તમારે તમારી એક જીવનશૈલી જે છે એ ચેન્જ કરવી પડશે, તમારી ફૂડ હેબિટ ચેન્જ કરવી પડશે, અને જે તમારી હેબિટ છે જેને હેલ્ધી હેબિટમાં કન્વર્ટ કરવી પડશે. હું મારા એક પેશન્ટની વાત કરું તો રેગ્યુલર જીમમાં જાય, પણ જીમમાંથી જેવા બહાર નીકળે ને તો બહાર એવા હાઈ કેલરીવાળા જે પ્રોસેસ ફૂડ છે અને એનો જ ઓલવેઝ નાસ્તો કરતા, અને એમને લીધે એને ક્યારે વેટ લોસમાં બેનિફિટ નહોતો થયો. તો ફૂડ હેબિટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કદાચ ઘણીવાર ગમે એટલી કેલરી બર્ન્સ કરી હોય પણ આપણી જો ફૂડ હેબિટ સારી નહીં હોય ને તો એનાથી વધારે કેલરી ફરીથી આપણે ઇન્ટેક કરશું. તો સાથે તમારો બેલેન્સ ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઈલ એ બહુ જરૂરી છે. ફાંડ એટલે કે પેટની ચરબી ઘટાડવા માટે શું કરવું જોઈએ? પેટની ચરબી આપણે ઘટાડવા માટે સૌથી પહેલા એક તો આપણું માઇન્ડસેટ બહુ જરૂરી છે. કેમ કે ઘણીવાર આપણું માઇન્ડસેટ જ નથી હોતું કે મારે શા માટે વેઇટ લોસ કરવું જોઈએ. જ્યારે તમારો પર્પઝ ક્લિયર થાય પછી જ્યારે તમે એક તમારા પરફેક્ટ કોચ એટલે ડાયટિશિયન જે છે એ સિલેક્ટ કરો, એ જે તમને એડવાઇસ આપે એ એડવાઇસ તમે એક્શનમાં લ્યો, અને એ એક્શનમાં લીધ્યા પછી તમે કન્સિસ્ટન્સી રાખો અને સાથે ધીરજ રાખો. કેમ કે જે મોટાપા છે એ રાતોરાત વધ્યું નથી. જેમ એને વધવા ટાઈમ લાગ્યો છે કે સપોઝ કે તમે ખાલી 8000 કેલરી જ્યારે એક્સ્ટ્રા ઇન્ટેક કરો છો ત્યારે તમારું 1 કિલો વજન વધે છે. તો આવી રીતે વધારે વધારે કેલરી ઇન્ટેક કરતા કરતા જ્યારે તમારું વજન વધ્યું છે તો સેમ લોસ થવા માટે પણ ટાઈમ લાગશે. તો ધીરજ રાખવાની, કન્સિસ્ટન્સી રાખવાની, અને જે પરફેક્ટ તમને કોચ ગાઈડ કરે પ્રમાણે ફોલો કરવાનું, ત્યારે તમને એક પરફેક્ટ રિઝલ્ટ મળે. તો આ હતા ડોક્ટર જયેશ વાઘાણી કે જેઓએ હાલમાં તમને મોટાપા વિશે મહત્વની માહિતીઓ આપી. તમે જો મોટાપો ઘટાડવા માંગતા હોવ અને આ વિશે તમને જો વધારે માહિતી જોઈતી હોય તો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો.